એમની અંદર જોવા મળતા પ્રજનન ચક્રને ઋતુ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે આપણે અગાઉ નર પ્રજનન તંત્ર માદા પ્રજનન તંત્ર નર પ્રજનન તંત્રની અંદર કેવી રીતે શુક્રકોષ નિર્માણ થાય તે માદા પ્રજનન તંત્રની અંદર કેવી રીતે અંડકોષ નિર્માણ થાય તે તેમના વિશે અભ્યાસ કરી ગયા છીએ આપણે એવું જોઈએ છીએ કે માદા પ્રાણીઓની અંદર એક નિયમિત રૂપે પ્રજનન ચક્ર જોવા મળે છે જેને ઋતુ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે પ્રથમ ઋતુ સ્ત્રાવ એટલે કે રજો ધર્મની શરૂઆત એ યના રંભમાં થાય છે એટલે કે જ્યારે પ્રથમ વખતથી અંડકોષ છૂટો પડવાની શરૂઆત થાય તેને આપણે રજો ધર્મની શરૂઆત કહીશું જે સ્ત્રીઓમાં યુઓના રંભ એટલે કે પ્યુબર્ટી તરીકે ઓળખાય છે જેને રજો દર્શન કહે છે માનવની માદામાં એટલે કે સ્ત્રીઓમાં ઋતુસ્ત્રાવીસ થી ઓગણત્રીસ દિવસોના અંતરાલે પુનરાવર્તિત થાય છે એટલે કે સ્ત્રીઓની અંદર દિવસો બાદ આ ઋતુસ્ત્રાવ રિપીટ થતો જોવા મળે છે જેને પ્રથમ ઋતુસ્ત્રાવથી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ચક્રીય ઘટનાને ઋતુ ચક્ર કહે છે આપણે એમ કહી શકીએ કે પ્રથમ ઋતુસ્ત્રાવથી લઈ અને બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેના સમયગાળાને આપણે ઋતુચક્ર કહી શકીએ દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ મુક્ત થાય છે દરેક ઋતુચક્રની મધ્યમાં એટલે કે ચૌદમાં દિવસે આ પાછળની આકૃતિ જોશો તો ખાસ સમજાશે કે ચૌદમાં દિવસે અંડકોષ એ અંડપીણની સપાટી પરથી મુક્ત થાય છે ઋતુચક્રની મુખ્ય ઘટનાઓમાં આકૃતિ ત્રણ પોઈન્ટ નવમાં આપણને પાછળની બાજુ આપેલી છે ચક્રની શરૂઆત ઋતુસ્ત્રાવ તબક્કાથી થાય તે સમયે ઋતુસ્ત્રાવ થાય છે અને ત્રણથી પાંચ દિવસો સુધી આ તબક્કો ચાલે છે એટલે કે એક બે ત્રણ ચાર અને પાંચ તો એ જે દિવસો છે તે દરમિયાન ગર્ભાશયનું અંતઃસ્તર અને તેની સાથે જોડાયેલી રુધિરવાહિનીઓ એ તૂટે છે અને જે તૈયાર થાય છે એ ઋતુસ્ત્રાવ શરીરની બહાર ધકેલાય છે ઋતુસ્ત્રાવ એ ગર્ભાશયનું અંતઃસ્તર અને તેની રુધિરવાહિનીઓના તૂટવાને પરિણામે નિર્માણ પામતું પ્રવાહી છે જે વજયના મારફતે શરીર બહાર ધકેલાય છે ત્યારે જોવા મળે કે કે જ્યારે જ્યારે ફલિત હોતો નથી એટલે ફલન પામ્ય ન હોય તે અવસ્થામાં જ આપણને ઋતુસ્ત્રાવ જોવા મળશે ઋતુસ્ત્રાવ નો અભાવ એ ગર્ભાધારણની સૂચક નિશાની છે ઋતુસ્ત્રાવ જોવા ન મળતો હોય તો આપણે એમ કહી શકીએ કે ગર્ભધારણ થયું હોઈ શકે અન્ય કેટલાક કારણોમાં પણ ઋતુસ્ત્રાવ જોવા મળતો નથી જેમ કે તણાવ અને અસ્વસ્થતા ઋતુસ્ત્રાવના તબક્કા બાદ પુટકીય તબક્કો આવે છે આ તબક્કા દરમિયાન અન્નપિંડમાંથી પ્રાથમિક પુટિકા વૃદ્ધિ પામી વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે એટલે પ્રાથમિક પુટિકાઓ ત્યારબાદ ગ્રાફિયન પુટિકામાં ફેરવાશે અને સાથે સાથે ગર્ભાશયનું અંત સ્તર જે છે એ પ્રસાર પામશે એટલે ફરીથી પહેલાં જેવું બનશે અન્નપિંડ અને ગર્ભાશયના ફેરફારો પિટ્યુટરી અને અનપિન્ડ અંતઃસ્ત્રાવની માત્રામાં થતા ફેરફાર દ્વારા છે આપ ગ્રાફમાં પણ જોશો કે ગ્રંથિ અને અનપિન્ડમાંથી છૂટા પડતા સ્ત્રાવો એમાં મદદ કરે છે એલએચ અને એફએસએચ એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન એ ગોનેડોટ્રોપિન્સ છે અને અનપિન્ડની સપા સોરી પિટ્યુટરી ગ્રંથિની સપાટી પરથી છૂટા પડે છે અને ધીમે ધીમે તેનો સ્ત્રાવ વધતો જશે પુટકીય વિકાસ તેમજ પુટકીય વિકસિત પુટિકા દ્વારા હવે ઇસ્ટ્રોજનના સ્ત્રાવને તે પ્રેરશે આપ ખાસ જોઈ શકશો કે વિકસિત પુટિકાઓમાંથી ઇસ્ટ્રોજન છૂટવો પડે છે ચક્રની મધ્યમાં ચૌદમાં દિવસે એલએચ અને એફએસએચ બંને ઊંચા સ્તર ઉપર જોવા મળે છે એલ એચનો ઝડપી સ્ત્રાવ અને ચક્રના મધ્યાહન વચ્ચેના સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય હવે તેને એલ એચની પરાકાષ્ઠા કહીશો ચૌદમાં દિવસે એલએચનું લેવલ સૌથી વધુ છે જે ગ્રાફિયન પુટિકાના તૂટવાથી આ ક્રિયા પ્રેરે છે તેના કારણે અંડકોષ હવે મુક્ત થાય છે ચૌદમાં દિવસે અંડકોષ છૂટો પડે છે અંડકોષ પાત કહે છે અંડકોષ પાત બાદ સ્ત્રાવી એટલે લ્યુટિયલ તબક્કો આવે જે દરમિયાન ગ્રાફિયન પુટિકાનો બાકીનો ભાગ કોર્પસ લ્યુટિયમ એટલે કે સીલ પીળો મસામાં ફેરવાય છે કોર્પ લ્યુટિયમ મોટા જથ્થાની અંદર પ્રોજેસ્ટનો સ્ત્રાવ કરે જે ગર્ભાશયના અંતઃસ્તરની સ્તરની જાળવી માટે આવશ્યક હોય છે ગર્ભાશયનું અંતસ્તર ફલિત અંકોષનું સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જરૂરી છે આ પ્રોજેસ્ટરોને ફલિત ગર્ભને ગર્ભાશયની દિવાલ સાથે જોડવામાં મદદ કરશે અને ગર્ભધારણને ટકાવશે ગર્ભધારણ દરમિયાન ઋતુ ચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે અને ઋતુસ્રાવ થતો નથી ફલન ન થવાની સ્થિતિમાં કોર્પસ સિટીઓ વિઘટિત થાય આના કારણે ગર્ભાશયનું અંતસ્તર વિઘટન પામે અને ઋતુસ્રાવ થાય જે નવા ચક્રની નિશાની રૂપે માનવામાં આવે છે માનવનું ઋતુચક્ર પચાસ વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય જેને મેનોપોઝ કહે છે ચક્રીય સામાન્ય પ્રજન અવસ્થાનું સૂચક છે અને રજો દર્શન અને મેનોપોઝ વચ્ચે લંબાયેલું જોવા મળે છે એટલે સ્ત્રીઓની અંદર પ્રથમ રજો દર્શનથી લઈ અને મેનોપોઝની સ્થિતિ દરમિયાન આ પ્રમાણે ઋતુસ્ત્રાવ જોવા મળે છે મુદ્દા નંબર ત્રણ પાંચ ફલન અને ગર્ભસ્થાપન હવે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું